नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ કે અત્યારના સૌથી મહત્વના અને મોટા સમાચાર મતદાનને લઈને તો છે, પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે। તેઓ આજે સાંજે અંદાજિત 4 વાગે યુએન મહેતાથી એર એમ્બ્યુલન્સથી રાજકોટ જવા માટે રવાના થશે। યુએન મહેતા હોસ્પિટલથી એરપોર્ટ જશે અને યુએન મહેતા હોસ્પિટલ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે। અંદાજિત સાંજે 5 વાગે રાજકોટ પહોંચી અને મતદાન કરશે। 5 થી 6 વાગ્યાનો સમય અલગથી ફાળવવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા। ત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ન્યૂઝ18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસે જઈને વધુ માહિતી મેળવીશું। જી વિભુ, હાલમાં કેવી રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે? ખૂબ જ મહત્વના સમાચાર કે સીએમ વિજય રૂપાણીએ કોરોનાની જે જંગ છે તેની સામે વિજય મેળવ્યો છે, પરંતુ આજે જે મતદાન છે અને મતનો અધિકાર આપવો એ આપણી ફરજ છે, ત્યારે સીએમ વિજય રૂપાણી પણ કોરોનાની જે સારવાર લઈ રહ્યા છે, પરંતુ આજે તેઓનો મતદાન કરવા માટે રાજકોટ જવાના છે। આપણે સીધા દ્રશ્યો બતાવી રહી છું યુએન મહેતાના, કે જ્યાં વિજય રૂપાણી સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ અત્યારે 4 કલાકે યુએન મહેતાથી તેઓનો કાફલો છે તે એરપોર્ટ જશે અને એરપોર્ટથી એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ પહોંચવાના છે। રાજકોટ સવા 5 વાગ્યાની આસપાસ તેઓ મતદાન કરવાના છે અને ફરી સારવાર લેવા યુએન મહેતાએ આવી શકે છે। એટલે કે આજનો જે કલાકનો જે સમય છે 5 થી 6, એટલે કે ગાઈડલાઇન્સ પ્રમાણે કોરોના જે પોઝિટિવ દર્દીઓ છે તે લોકો મતદાન કરી શકે તે માટેનો એક સમય ફાળવવામાં આવ્યો છે અને એ સમયનો સદુપયોગ પણ સીએમ વિજય રૂપાણી છે તે કરશે, તેઓનો મત આપશે। અને અત્યારે અહીંયા તૈયારીઓ છે તે તૈયારીઓ પણ સીધી જોઈ શકો જો કે યુએન મહેતામાંથી હવે જે જવાના છે સીએમ વિજય રૂપાણી, ત્યારે તેઓને પીપીઈ કિટ પહેરવામાં આવશે, સાથે તેમની સાથે જે પણ સિક્યુરિટી ગાર્ડ્સ હશે તેમને પણ પીપીઈ કિટ પહેરવામાં આવશે। એટલે કે કોરોનાની ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન સાથે સીએમ વિજય રૂપાણી હવે થોડી જ મિનિટોમાંથી યુએન મહેતાથી નીકળશે અને ત્યારબાદ એરપોર્ટ પહોંચશે, એરપોર્ટથી એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ પહોંચશે અને રાજકોટ છે તે મતદાન કરશે। વિભુ, એક ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે જે રીતે નિરસ્તા જોવા મળી છે મતદાનમાં, જો મુખ્યમંત્રી તુરંત સારવાર બાદ રવાના થતા હોય, એક ઉત્તમ દાખલો સેટ કરવામાં આવી રહ્યો છે રાજ્યની જનતા માટે કે આપ પણ જાઓ અને મતદાન કરો, કોરોનાને તમામ તકેદારી સાથે પાલન કરી અને વોટિંગ કરો। સિદ્ધાર્થ, આ ખૂબ જ મહત્વનો એક સંદેશો છે, કારણ કે સીએમ વિજય રૂપાણી છે તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ આજે જે રિપોર્ટ આવ્યો છે તે નેગેટિવ આવ્યો છે અને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓ મતદાન કરવા જઈ રહ્યા છે, કારણ કે તેમની જે અત્યારે સ્થિતિ છે ખૂબ સારી સ્થિતિ છે, પરંતુ તેમ છતાં પણ તેઓ મતદાન કરવાના છે। એટલે એક મતનો ખૂબ જ કિંમતી હોય છે, પરંતુ જે રીતે નિરસ્તા અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે કે જે મતદાન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે, ક્યાંક લોકોને કોરોનાનું સંક્રમણનો ડર હોય અથવા તો જે રીતે મોંઘવારી વધી રહી છે તેનો રોષ હોય, તેઓ મતદાન ન કરીને પણ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સીએમ છે તે સંદેશો આપી રહ્યા છે કે તેઓની સારવાર ચાલે છે, તેમ છતાં પણ જે 1 કલાકનો જે સમય ફાળવવામાં આવ્યો છે તે સમયનો સદુપયોગ કરશે અને પોતાનો મતાધિકારોનો પણ ઉપયોગ કરશે। આભાર વિભુ, સમગ્ર માહિતી બદલ। આપની પાસેથી વધુ અપડેટ્સ પણ લેતા રહીશું। તો હાલમાં સૌથી મહત્વના સમાચાર, યુએન મહેતા હોસ્પિટલની અંદર તૈયારીઓ કરવામાં આવી રહી છે। 6 દિવસમાં જ મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાને હરાવી દીધો છે, ત્યારે આજે સાંજે 4 વાગે તેઓ યુએન મહેતા હોસ્પિટલથી રવાના થશે, સીધા જ એરપોર્ટ જશે અને એરપોર્ટમાં એર એમ્બ્યુલન્સની મદદથી રાજકોટ પહોંચી વોર્ડ નંબર 10 જ્યાં તેઓ મતદાર છે ત્યાં જઈ અને મતદાન કરશે। સાંજે અંદાજિત 5 થી 6ની વચ્ચેનો એ સમય કે જ્યાં પીપીઈ કિટ પહેરી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મતદાન કરશે। હાલમાં જે રીતે મતદાન જોવા મળી રહ્યું છે તેને લઈને પણ જો આગળ વાત કરીએ, જામનગરની જે પરિસ્થિતિ છે, મતદાન ઉત્સાહ વધારનારું છે। 2015માં પણ તમામ મહાનગરોની અંદર સૌથી વધારે મતદાન જામનગરમાં થયું હતું ને હાલમાં પણ જે રીતે આંકડા છે બાકીના શહેરની કમ્પેરિઝનમાં વધુ મતદાન ત્યાં જોવા મળી રહ્યું છે। ન્યૂઝ18 સંવાદદાતા કિંજલ કારસરિયા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, આપની પાસેથી જાણવા માંગીશું, જે માહોલ છે મતદાનને લઈને, 2015નો રેકોર્ડ જામનગર તોડવા માટે તૈયાર છે? જી સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો જામનગરમાં દર વર્ષે મહાનગરપાલિકાનું જે મતદાન થતું હોય છે 60% ઉપરનું, એટલે કે 60% આસપાસનું મતદાન થતું હોય છે, ત્યારે જામનગરમાં આજે તમને દેખાવા માંગીશ ખાસ કરીને જે અપંગ જે ખાસ કરીને મતદાતા છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચ્યા છે। ન્યૂઝ18ના જે લાઈવ દ્રશ્યો અમે દેખાઈ રહ્યા છીએ, ખાસ કરીને મતકુટી જે બનાવવામાં આવી છે ત્યાં ગુપ્તતા જળવાય તે માટે તે પ્રકારનું તેમના માટે ખુરશીની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ખુરશી ઉપર બેસીને હાલ જે પ્રકારે હાલ જે મતદાન છે એ મતદાન કરી રહ્યા છે, ખાસ કરીને મતાધિકારનો ઉપયોગ છે એ કરી રહ્યા છે, ખાસ કરીને મહાનગરપાલિકાનો જે મહાસંગ્રામ ખેલાઈ રહ્યો છે ત્યારે જામનગરમાં જે મતદાન માટે છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 28% આસપાસનું મતદાન છે સરેરાશ જોવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે અમુક જે બૂથો છે ત્યાં તો 50% આસપાસનું જે મતદાન છે એ પણ જોવા મળ્યું છે. હાલ જામનગરમાં મતદાનને લઈને બાળકો છે તે ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંની જે મતદાન માટે આવ્યા છે અમને પૂછીશું કેવો માહોલ છે, તમે મતદાન દેવા માટે આવ્યો છો તમારા પતિ સાથે કે અપંગ કે શું કહેશો? તમે મતદાન કરવા માટે આવ્યા છો તમારા પિતા સાથે મમ્મી સાથે, શું કહેશો? તમારું કેટલાનું મતદાન છે? મારું પહેલું મતદાન છે. આની પહેલાં હું મતદાન નહોતી આપી શકી, કંઈ કારણ રહી, પણ અત્યારે મતદાન આપી રહી છું. પહેલી વાર મહાનગરપાલિકામાં આપ મતદાન કરો છો નાગરિક તરીકે, કેવો અનુભવો છો? સારું છે, પહેલી વાર મતદાન કરું છું, આમ થોડુંક અજીબ લાગે છે પણ સારું છે. પહેલી વાર મતદાન કરે છે જે અપંગ વ્યક્તિ છે એમને સીધી પૂછવાની તમે મતદાન કર્યું છે, મતદાન છે છતાં પણ આ દિવ્યાંગને મતદાન કરવા છે તો કેવો અનુભવ? બહુ સરસ અનુભવ્યું. ખાસ કરીને મહાનગરપાલિકાનું જે મતદાન છે પોતાના જે ઉમેદવારો હોય છે જે કોર્પોરેટરોને ચૂંટવા માટે તમે પગે જે પોતાની ઓળખાપણ છે છતાં પણ મતદાન કરવામાં આવ્યું છો તો બીજાને શું તમે અપીલ કરશો? કે ભાઈ મતદાન કરવું એ આપણો અધિકાર છે, બધાએ ફરજિયાત મતદાન કરવું એવી અપેક્ષા રાખું. તો જે પ્રકારે વાત કરી સિદ્ધાર્થ, અહીં જે અપંગ જે આવી રહ્યા છે, દિવ્યાંગ આવી રહ્યા છે તેમણે પણ મતદાન કર્યું છે અને જામનગરમાં મતદાન છે એ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. અમુક જે વોર્ડ છે ત્યાંના જે બૂથો છે એમાં 50% આસપાસનું મતદાન થયું છે. તો આ જે આપણે પ્રણામી સ્કૂલના જે બૂથ છે જે વોર્ડ નંબર 8માં આવેલું છે 42 નંબરના બૂથમાં હાલ 38% આસપાસનું મતદાન છે અત્યારે થઈ ગયું છે. સિદ્ધાર્થ આભાર કિંજલ, આપની પાસેથી વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. તો મતદાનની ટકાવારી જામનગરમાં તો ઉત્તરોત્તર વધી રહી છે અને 2015નો જે રેકોર્ડ છે તે તોડવા માટે પણ જામનગર સજ્જ જોવા મળી રહ્યું છે, પરંતુ અન્ય શહેરોની અંદર નિરસતા હજુ પણ જોવા મળી રહી છે. અંદાજિત હવે જે સમય છે તે 3 કલાકનો બચ્યો છે. આજે તો 1 કલાક મતદાનનો સમય પણ વધારવામાં આવ્યો હતો. કોરોનાના સમયના કારણે જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો ચૂંટણી પંચ દ્વારા કે વધુ મતદાન થાય, અને એ તમામને ધ્યાનમાં રાખી સવારના વહેલી સવારથી જ મતદાન જ્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. 1 કલાક બંનેને સવારે વધારવામાં આવ્યો છે. તો મતદાનમાં નિરસ્તા જોવા મળતા પણ અનેક લોકો થોડા નિરાશ પણ છે, કારણ કે જે રીતે નિરસ્તા જોવા મળી છે મતદાનમાં તેને લઈને કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પરિણામમાં પણ બદલાવ થઈ શકે છે. તો એક ગંભીર બેદરકારી પણ જોવા મળી છે કે જ્યાં આગળ વ્યક્તિ મતદાન કરતા સમયે પોતાની સાથે મોબાઈલ રાખે છે, જે મતદાન ન કરવાની પ્રોસેસ છે તે દેખાડવામાં આવી રહી છે કે મતદાન કેવી રીતે કરવામાં આવે. પોતાની એક પાર્ટીને પસંદ કરી અને મતદાન કરતો આ વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. અનેક જગ્યાએથી નાની મોટી સમસ્યાઓ અને અનેક જગ્યાએથી નાની મોટી ફરિયાદોનો પણ સામનો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકો આવી રીતે વિડીયો વાયરલ કરી રહ્યા છે તેઓને પણ વિનંતી છે કે પોતાના મતને કેવી રીતે ખાનગી રીતે મત કરવાનું છે તે પણ સમજવાની જરૂર છે. આપની સામે પણ પગલાં લેવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્તિ આવા ફોટો કે વિડીયો વાયરલ ન કરે. આ તરફ અમદાવાદમાં વાડજમાં 100 વર્ષના વૃદ્ધાએ કર્યું છે મતદાન. સમૂહબેન પ્રજાપતિએ મતદાન કર્યું. 100 વર્ષની ઉંમરે કર્યું મતદાન. વાડજમાં મહેર ભવન ખાતે કર્યું મતદાન. લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. મત તો હંપીને બધાને આપવો જ જોઈએ અને એ આપણે આપવાની જરૂરત છે. જો આ ઉંમરે બી આ પરિસ્થિતિની અંદર જો સમૂહમાં મતદાન કરવા જતા હોય તો અમદાવાદના દરેક નાગરિકોએ ચોક્કસપણે મતદાનનો જે સમય છે એ પહેલાં પોતાના ઘરેથી નીકળવું જોઈએ અને વધુમાં વધુ મતદાન થાય, નૈતિક મતદાન થાય એ દિશામાં આગળ આવવું જોઈએ. તો ઉત્તમ ઉદાહરણ આ મહિલાએ સેટ કર્યું છે કે જ્યાં આગળ 100 વર્ષના વૃદ્ધા પણ જઈને જો મતદાન કરતા હોય, તેઓએ કહ્યું છે કે મારી ફરજ છે અને મારી પાસે હક છે, જેનો ઉપયોગ કેમ ના કરું. તમામ જનતાએ આ વસ્તુ સમજવાની છે, આ વાત સમજવાની છે. દરેક વાતમાં આપણે ફરિયાદ કરતા હોય છે, પરંતુ ફરિયાદ કરવાનો પણ હક ત્યારે મળે છે જ્યારે આપણે મતદાન કર્યું હોય છે. તેના વગર બેસીને ચર્ચા કરવાથી કશું જ નહીં થાય. મતદાન તમામ લોકો કરે તેવી અપીલ News18 ગુજરાતી પણ આપને કરી રહ્યું છે. આ તરફ વડોદરામાં આજવા રોડ પર આદર્શ સ્કૂલમાં બીમાર વૃદ્ધ મતદારે ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સમાં પહોંચી મતદાન કર્યું. 68 वर्षीय दिलीपभाई जोशीए मतदान कर्युं के जेओ ऑक्सिजन उपर छे, तेओ वृद्ध व्यक्ति जाय छे, तेमना परिवारनी मददथी तेओ मतदान बूथ सुधी पहुंचे छे अने त्यारबाद मतदान करी रह्या छे। एक बाद एक आवा अनेक दाखलाओ छे के जे नीरस मतदान थयुं छे तेने पॉजिटिव करवानो प्रयास करी रह्या छे। जे वृद्ध ऑक्सिजन उपर छे तेओनी एक गैस बॉटल पण आप जोई रह्या छो, ऑक्सिजन बॉटल जे छे तेनी साथे व्हीलचेर पर बेसी अने मतदान करी रह्या छे 68 वर्षीय दिलीपभाई जोशी। बात सूरतनी पण करीए। सूरतना अनेक विस्तारोमां मतदानने लईने शुं परिस्थिति छे, केवुं मतदान जोवा मळी रह्युं छे। अंदाजित बपोरे 3 वाग्यानो समय अने 3 कलाक हवे बाकी छे त्यारे न्यूज 18 संवाददाता कीर्तेश अमारी साथे जोडाया छे। जी कीर्तेश, वधु शुं अपडेट छे आपनी पासे मतदानने लईने? सिद्धार्थ, जे रीते कही शकाय के आजे स्थानिक स्वराजनी चूंटणीनुं मतदान छे। खास करीने सूरतनी वात करवामां आवे तो सूरतमां वहेली सवारथी लोको उत्साहभेर मतदान मथको सुधी पहोंची रह्या हता। जागृति माटे अलग अलग प्रकारे कही शकाय के ढोल नगारा साथे अथवा तो सोसायटीना लोको एकत्र थई अने लोकशाहीना पर्वनी उजवणी करी रह्या हता। पण बपोर थतानी साथे आ कोरोनानी महामारी आ बंने वच्चे मतदान धीरी गतिए शरू थयुं हतुं। जो के अत्यार सुधीमां 3 वाग्या सुधीमां सूरत में 25% कही शकाय मतदान नोंधायुं छे। गत 2015 बात करवामां तो अत्यार सुधी 40% मतदान हतुं, तेनी सामे मात्र 25% मतदान थयुं छे। सौथी वधु मतदान के जो कहेवामां आवे तो सूरतनो वराछा कापोद्रा सरथाना के जे पाटीदारोना गढ़ छे, ज्यां आगळ भाजप, कोंग्रेस अने आप पार्टी त्रणेयनी सामसामी कांटानी टक्कर जोवा मळी रही छे। त्यारे बीजी बाजू सूरतनो परप्रांतीय विस्तार छे, अलथाण अने बमरोलीने खास करीने सूरतनो डुम्मस अने वेसू सौथी हाई प्रोफाइल विस्तार। आ बे विस्तार में 70% जेटलुं मतदान छे, एटले के हजू पण सूरत में मतदारों मतदान मथक सुधी नहीं पहुंची रहा। त्यारे भाजपना होय के कोंग्रेसना तमाम पक्षना कार्यकर्ता लोकोने मतदान मथक सुधी पहुंचे तेवी व्यवस्था करवामां जोतराया छे, कारण के 3 कलाकनो समय बाकी छे। अने जो 2015 जेटलुं मतदान नहीं थाय तो चोक्कस परिणाम धारवा करता विपरीत आवी शके छे, जेने लईने तमाम राजकीय पार्टीओए उमेदवारोए खास करीने पोताना विस्तारना मतदाताओ मतदान मथक सुधी पहुंचे तेना माटे एटी सोटीनुं जोर लगाववानुं शरू करी दीधुं छे। कीर्तिश, केटलीक जग्याए चमकलाओना पण समाचार हता, केटलीक जग्याए कांग्रेस भाजपना कार्यकर्ताओ सामे आवी गया हता। हालमां शांतिपूर्ण माहोल छे, केटला एवा बूथ छे के ज्यां आगळ पोलीसनो बंदोबस्त वधु गोठवी देवामां आव्यो छे? हाँ बिल्कुल, सीधा सूरतना तमाम 30 वॉर्ड में जेटला बूथ है तमाम बूथों पर पोलिस बंदोबस्त गोठी देवामां आव्यो छे। पण सूरतनो लिंबायत हो, पांडेसरा हो के सचिन हो, आ 3 विस्तार एवा छे के ज्यां आगळ भाजप कोंग्रेस बूथ मथकथी 100 मीटर दूर जे टेबल मूकवामां आवता होय छे के जे आवनारा कही शकाय के मतदारोने स्लीप आपवानी जे टेबल मूकवामां छे त्यां आगळ अमुक अंशे घर्षण थयुं हतुं। जो के घर्षण थतानी साथे पोलीस काफलो घटनास्थळे पहोंची गयो हतो अने तमाम लोगों समझाई मामलों थारे पाड्यो हतो। पण आ कही शकाय के आ वरीनी जे चूंटणी छे रसाकसी जे रीते जोवा मळी छे तेने लईने चोक्कस 3 जग्या पर वातावरण तंग बन्युं हतुं, जेने लईने पोलीसनो वधु काफलो खड़की देवामां आव्यो छे। जे रीते कही शकाय के बपोरना 3 वाग्या सुधीमां अत्यार सुधीमां मात्र 25% के गया वर्षे 2015 में आ टाइमे कही शकाय के 35 થી 40% मतदान थई चूक्युं हतुं। त्यारे आ फेरी जे रीते 25% मतदान छे, एटले के लोको नीरस छे, चोक्कसपणे लोको नथी पहोंची रह्या। बीजी बाजू कोरोनानी महामारीने असर पण मतदाનમાં જોવા મળી રહી છે, એટલે કે ઓવરઓલ જે રીતે मतदान ઓછું થયું છે તેને લઈને ઉમેદવારો પોતાના કહી શકાય પોતાના ઉમેદવાર માટે मतदान કરવા લોકોને मतदान મથક સુધી લઈ જાય છે, તેને લઈને ઘર્ષણના અલગ અલગ 3 બનાવો સુરતમાં જોવા મળ્યા હતા। જોકે આ મામલે પોલીસ સ્ટેશનોમાં સામસામી ક્રોસ એપ્લિકેશનો આપવામાં આવી છે, અરજીઓ આપવામાં આવી છે, જોવાનું એ રહ્યું કે હવે જી કીર્તિ સાહેબ અમારી સાથે જોડાયેલા રહેજો। આપ ઘણી બધી ચૂંટણીઓ જોતા હશો, હું પણ જોઉં છું, એમાં કોઈ ટ્રેન્ડ છેલ્લે સુધી ખબર પડતો નથી। નરેશભાઈ, પવન તાપ ઉત્તરનો છે। નરેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવી તો આ વખતની જે ચૂંટણી છે એની અંદર મુખ્ય મુદ્દા ક્યાં લાગે છે તમને? શું જોઈને લોકો મતદાન કરતા હશે? હું એવું માનું છું કે યંગસ્ટર વધારે વધારે ચૂંટાઈ આવશે આજ ફરે, અને લોકોની અપેક્ષા પણ યંગસ્ટર ઉપર હશે એવી મારું માનવું। અને અત્યાર સુધી 2 પક્ષ, આ વખતે 3જા પક્ષની એન્ટ્રી છે, આમ આદમી પાર્ટીની એન્ટ્રી છે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, એમાં એક રાજકીય આગેવાન, સામાજિક આગેવાન તરીકે કઈ રીતે જુઓ છો તમે? પાર્ટી નવી આવી, લોકો નવા આવવા, લોકોને અધિકાર છે, પાર્ટીઓને અધિકાર છે, અને જે રીતે વધારેમાં વધારે કોમ્પિટિશન થાય એ એક સારી નિશાની છે। ઓકે, થેન્ક યુ। तो नरेश पटेल जेनी प्रतिक्रिया आप सांभी रहा था, जो मतदान माटे आव्या था ने तेओए मतदान करता अन्य लोगों ने पण अपील करी छे, खास करीने युवाओने पण अपील करता कह्युं छे कि जो मतदान माटे निरस छे तेओ पण बहार आवे अने मतदान करे, पोतानी फरज अने पोताना हक माटे मतदान करे। तो सूरत की बात करी रहा था, कीर्तेश हमारे जुड़ायेला था। जी कीर्तेश, आपनी बात पूरी करशो। हाँ बिल्कुल सिद्धार्थ, मैं पहला ज कीधुं एम के बपोरनो समय होवाने लईने मतदारों मतदान मथक सुधी नथी पहोंची रह्या, त्यारे तमाम राजकीय पार्टीओ तमाम कार्यकर्ताओं ने सूचना आपवामां आवी छे, जे उम्मीदवारों छे ते लोको मैदान उतरी पड्या छे, मतदारों मतदान मथक सुधी पहोंचे अने मोटी संख्या में मतदान करे तेना माटे आ तमाम प्रयासों थई रह्या छे। बीजी बाजु सूरतनो कापोद्रा, वरासा, सरथाना विस्तारों पाटीदारना घर छे अने आ विस्तारोमां जे रीते कही शकाय के टिकिट वेचनीने लईने कोंग्रेसना पासना जे कन्वीनर है, जो कांग्रेस कैंडिडेटे छेल्ला समय फॉर्म भरू नहीं अथवा तो फॉर्म खेची लेवामां आव्युं। तो बीजी बाजू नवी उभरेली आप पार्टी जे रीते त्यां आगळ जोर अने जोश अने वर्चस्व वधी रह्युं छे, तेने लईने चोक्कस ए विस्तारों में मतदान मोटी संख्या में थई रह्युं छे। पण सूरतनो सौथी हाई प्रोफाइल विस्तार वेसू विस्तार है, डुमस विस्तार है कि ज्यां सूरतना हाई प्रोफाइल विस्तार में आ विस्तार में हजू सुधी 70% ज मतदान थयुं छे। जो कि आजे तो रविवार है, तेमां पण कही शकाय के मतदान ने लईने जाहिर रजा सरकार द्वारा जाहिर करवामां आवी, पण लोको रविवारना मूडमां छे के 50% लोको घरनी बहार निकळवा तैयार नथी। केटलाक लोको कोरोनानी महामारीने लईने नथी निकळी रह्या अथवा तो कही शकाय के आ पेढीनी स्थानिक स्वराजनी चूंटणीमां लोकोने रस नथी तेवुं स्पष्टपणे देखाई रह्युं छे, कारण के अत्यार सुधीमां 40% जेटलुं मतदान थई जवुं जोईए तेनी सामे मात्र 22 થી 24% जेटलुं मतदान थयुं छे, तेने लईने राजकीय पार्टीओनी चिंता सिद्धार्थ वधी छे। आभार कीर्तेश, समग्र माहिती बदल। आपनी पास बधु अपडेट्स पण लेता रहीशुं। तो हाल में सूरत में मतदान थोड़ा नीरस जोवा मळी रह्युं छे, जे आंकड़ा है आपनी टीवी स्क्रीन पर है कि अत्यार सुधी में मतदान सरेराश 26% थयुं छे। अमदावाद में 20.3, भावनगर में 24, जामनगर में 31% थयुं छे। अमदावादना लाइव दृश्यों में आपने बतावी रह्या छे कि ज्यां आगळ दिव्यांग लोग वृद्ध लोग जई रह्या छे अने तेओ पण मतदान करवा माटे उत्सुक जोवा मळी रह्या छे। उत्तम उदाहरण है कि जे लोग शांतिथी बैठा है घरे जईने, रविवारनो समय है, कोरोनानो डर है, स्वाभाविक है ते होय, परंतु गाइडलाइन साथे पालन करी अने आप मतदान करवा जाओ। जेवी रीते आपना ए समस्याओनुं निराकरणनुं एकमात्र जो कोई अपनी पास हथियारों तो मत है, आप मतदान नहीं करो, आप पोतानो मत व्यक्त नहीं करो त्यां सुधी आप पण आपनी समस्याओं हल नहीं लावी शको। अने तेना कारणे ज आप तमाम लोगों ने न्यूज़ 18 गुजराती वारंवार अपील करी रह्युं छे कि घरनी बहार आओ अने मतदान माटे निकळो। समाचारों में रुकाईशुं, एक विराम माटे आप जोडायेला रहो न्यूज़ 18 गुजराती साथे।